સ્વાધ્યાયનો દસમો દાખલો ત્રીસ સેન્ટીમીટર લેન્સને સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગો લેન્સ સાથે સંપર્કમાં રાખેલો છે આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો અચ્છા બહેરગોળ લેન્સ માટે એફોન બરાબર લખી શકાય પ્લસ ત્રીસ સેન્ટીમીટર અંતરગોળ હોય તો નિશાની કેવી આવે માઇનસ વીસ સેન્ટીમીટર આપેલા છે સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર લેન્સ સંયોજન માટે શું છે વનઅપોન એફ બરાબર વનઅપોન એફ વન પ્લસ એફ ટુ બસ એમાં એફ વન અને એફ કિંમત મૂકીએ પ્લસ ત્રીસ અને માઇનસ વીસ સાદરૂપ આપતા જવાબ કેટલો આવે છે માઇનસ વન બાય સિક્સટી એના પરથી એફ કેટલા થશે માઇનસ સેન્ટીમીટર થેક યુ આ સંયોજન અભિસારી લેન્સ હશે કે અપ સારી એટલે અંતર બહેરગોળ લેન્સ હશે કે અંતરગોળ લેન્સ હશે એ પૂછ્યું છે લેન્સની જાડાઈ શું છે અવગણો તો સીધી વાત છે જવાબ કેવો આવે છે માઇનસ ઋણ નિશાની સૂચવે છે કે સંયોજન છે એ અંતરગોળ લેન્સ તરીકે વર્તે છે રાઈટ એ તો લેન્સ કેવો હશે પરિણામી લેન્સ અંતરગોળ લેન્સ હશે એકદમ સહેલો દાખલો છે ખાલી લેન્સ સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર યાદ રાખવાનું છે વનાફોન એપ બરાબર વનાફોન એપ વન પ્લસ વનાફોન એપ ટુ બેર ગોલ્ડ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધન અને આંતર ગોલ્ડ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ઋણ હોય છે